હું શિલાલેખનો અક્ષર છું, ઇતિહાસ બનીને ઊભો છું. આપણા સમર્થ ગઝલકાર ગુણવંત ઉપાધ્યાયના આ યાદગાર શેર ગઝલો એમણે લખી એમ જ નહીં, ગઝલોને એમણે સેવી, ગઝલો એમણે આત્મસાત કરી, ગઝલના સ્વરૂપને એમણે પચાવ્યું. એ ગઝલનો લય એમના લોહીમાં ભળી ગયો એમ કહીએ તો પણ ના. એમના સંગ્રહો આપણાથી પરિચિત છે, સિસ્મોગ્રાફ, ઉત્ખલન, યથાવત કે ફૂલની શાહી સવારી જેવા એમના સંગ્રહો. અને ગઝલના સ્વરૂપનો સદ્રષ્ટાંત પરિચય આપતું, સાથે સાથે ગુજરાતી ગઝલના ઇતિહાસને આલેખી આપતું એમનું યાદગાર પુસ્તક એટલે ગઝલગ્રાફ. એમનો ગઝલ પ્રેમ અહીંયા વ્યક્ત થયો છે એમની રચનાઓમાં, એમના લેખનમાં. જાણે કે ગઝલ માટે જ જીવતો હોય એવો આ જણ વર્તમાન પરિસ્થિતિથી બહુ વ્યાકુળ હતો. કોરોનાની મહામારીથી આ માણસ જે પ્રકારે વ્યથા અનુભવતો હતો એની વેદના એમણે પોતાની ગઝલમાં ગૂંથી છે. કોરોનાથી મૃત્યુ પામતા માણસને સ્વજનો પણ ન સ્પર્શે, અરે ખુદનો પડછાયો કહી શકાય એ પણ દૂર ભાગે, આ વેદના કોને કહેવી? એ લખે કે સાથ પડછાયો એ ના આપી શકે, એટલો માઠો સમય આવી ગયો. આ માઠા સમયને એમણે અત્ર તત્ર પોતાની ગઝલમાં ક્યાંક ગૂંથ્યો છે. વેદના છે કવિની કે બહાર પગલું મૂકતા થાકી જવાય છે, સાંભળી નબળી ખબર હાંફી જવાય છે, શાંતિ ઓમ શાંતિ લખી તૂટ્યા છે ટેરવા, ખળભળેલી ભીતને જાલી જવાય છે. ભર બપોરે ઓરડે અંધારાનું જગત, બૂજતા દીપક વળી માપી જવાય છે. આ ભર બપોરે ઓરડાનો અંધાર આ કવિને અકળાવતો હતો, અને એ અકળામણ એમની ગઝલમાં વ્યક્ત થઈ છે કે ઘરમાં રહી રહીને ક્યાં સંન્યસ્ત થઈ ગયા, લાગે કે સૂર્ય જેમ અમે અસ્ત થઈ ગયા, કપડાની જોડી રોજ કબાટે પડી રહે, કપડા પડી રહેવા ત્યાં અભ્યસ્ત થઈ ગયા. આ જે વેદના છે, એક મોટો ફાળ ગઝલનો આપણને એમની પાસેથી મળ્યો. ગઝલના સ્વરૂપને આવનારી પેઢી પણ નખ શીખ અનુસરે આવી એક ઝંખના, અને એ ઝંખનાને કારણે એમને ભાવનગરમાં ગઝલ સ્કૂલ શરૂ કરેલી. આપણે ત્યાં ઘણા એવા નવા ગઝલકારો આ ગુણવંત ઉપાધ્યાયને ગઝલ ગુરુ તરીકે માને છે, સ્વીકારે છે. આ ગુણવંત ઉપાધ્યાય એમની એક ગઝલમાં એમની ઈચ્છાને, એમની ઝંખનાને, એમની આરતને, એ કવિની આરત કેવી હોય એ જરા જુદી રીતે મૂકી આપે છે કે પગલે પગલે તીર્થ પ્રગટતું, નાજુક નમણું સ્થાન બની જાઉં, કોઈ એવો છૂજ પ્રવાસી, મનગમતી પણ તાન બની જાઉં, ઈચ્છા નામે સહી કરેલો, કોરો કડછે ચેક લખેલો, ઈચ્છા નામે સહી કરેલો, કોરો કડછે ચેક લખેલો, ઊંડી સમજી સ્વીકાર બનતા, તારું એ સન્માન બની જાઉં, રાત્રિના કોઈ છેલ્લા પહોરે જાગું છું કે સાચું જીવું,
રાત્રિના કોઈ છેલ્લા પહોરે જાગું છું કે સાચું જીવું, પ્રશ્ન ઉઠતા પૂછી નાખું, પુસ્તકનું શું પાન બની જવું? પુસ્તકનું એક પાન બની ગયેલા એમની શબ્દ ચેતના જરા પોતિકી રીતે આગવી ગતિએ નીતિ નિજ રીતિએ એ ચાલતી રહી છે, કોઈ જાજી પરવા કર્યા વિના એ સતત લખતા રહ્યા છે. અને અને જીવનની જે આ કઠિન વાસ્તવિકતા છે, એ વાસ્તવિકતાને ગઝલમાં ગઝલના મિજાજ સાથે ઉતારતા રહ્યા છે. એમની ગઝલમાં એક જગ્યાએ એમ લખે છે કે ચાકડે કોણે ચડાવ્યા એવું પણ ક્યાં જાણતા, કાચે કાચા કા ઉતાર્યા એવું પણ ક્યાં જાણતા, મીન માફક આયખું જળમાં વીતે છે તે છતાં કેમ જળ શીતળ ન લાગ્યા એવું પણ ક્યાં જાણતા, આગ ઓઢી ઉડવા પાંખો મળેલી જેમને ઉડ્ડયન એને અજાણ્યા એવું પણ ક્યાં જાણતા. ને છેલ્લે કે યંત્રવત ઘોંઘાટમાં ઊંઘી જવું સહેલું પડ્યું. આ વર્તમાન સ્થિતિનો જે રીતે વાસ્તવ ના શેરમાં ઝીલ્યો છે, યંત્રવત ઘોંઘાટમાં ઊંઘી જવું સહેલું પડ્યું, ઊંઘતા શાને જગાડ્યા એવું પણ ક્યાં જાણતા. આ સર્જક છેલ્લા થોડા સમયથી જાણે કે મૃત્યુ ભાળી ગયા હોય એમ એ વિશે કશુંક સંકેત કરતા હોય એવું લખતા રહ્યા છે. જિંદગી વિશે લખ્યું છે, મરણ વિશે લખ્યું છે, એક લાંબી જીવનની યાત્રા વિશે એમણે લખ્યું છે, સમાજ અને સમાજના જે પોતાની સાથેના વ્યવહારો છે વ્યવહારો વિશે પણ આ સર્જકે એમની ગઝલમાં લખ્યું છે. અને એથી જ એમ લખે કે ઘણી વાર એવું થાય છે અપવાદ થઈ જઈએ, ઘણી વાર એવું થાય કે અપવાદ થઈ જઈએ, નિયમની બહારના અક્ષર લખી નિર્નાદ થઈ જઈએ. અને છેલ્લે લખે નથી કોઈ એવું સ્થળ પહોંચી જ્યાં તમે કહેશો ફક્ત એકાર્ધ ક્ષણ મળે તો આઝાદ થઈ જઈએ, ફક્ત એકાર્ધ ક્ષણ મળે તો એ આઝાદ થઈ જઈએ. આ આઝાદી જંગતા આ કવિ એમની જાણે કે ગતિ કોઈ આ અંધાર ભર્યા જગતમાંથી કોઈ તેજ ભર્યા આલોક તરફની હોય, કોઈ એવા પરમ તત્વ તરફની હોય એનો સંકેત પણ એમની ગઝલમાં એ ઝીલાયો હતો. કે તમસથી તેજ તરફ ચાલ થોડા સંચરીએ, તમસથી તેજ તરફ ચાલ થોડા સંચરીએ, બદલવા આજના આ હાલ થોડા સંચરીએ, ભૂલાયા છીએ આપણા જ કલરવથી, ભૂલાયા છીએ આપણા જ કલરવથી, વિહગની પાખ જરા આલ થોડા સંચરીએ. આ સંચાર એમની જે ઉર્ધ્વ ગતિનો થયો અને એના જીવનનો આલેખ લખતો ગયો. એ આલેખ કંઈક આવો હતો કે જિંદગીના ક્ષણ વિશે કહેવું નથી કહેશું નહીં, જિંદગીના ક્ષણ વિશે કહેવું નથી કહેશું નથી, ના વળેલી કળ વિશે કહેવું નથી કહેશું નથી. મિત્ર સંધ્યાકાળની વેળા મઢેલા આપણે, જો આ સંકેત
मित्रों संध्या कालनी वेला मढेला आपणे वण पिच्छा अंजर विषय कहेवू नथी कहेशू नहीं। वण पिच्छा अंजर विषय कहेवू नथी कहेशू नहीं। कशु ना कीधु अने सांकेत करी अने एमनी शब्द रूपी मूड़ी ये आपणी पासे छोड़ी जता रिया। थोड़ा जमा पक्षे थोड़ा इधर उधार पक्ष में हिसाब पण आ सर्जके आप्यो एमनी गजल में कि थोड़ू छे जमा तो थोड़ू उधार छे। पगला वधी गया के पगनी आ हार छे। हारना बे अर्थ करी शको एक लाइन अने बीजी पराजित। थोड़ूक छे जमा तो जाजू उधार छे। पगला वधी गया के पगनी आहार छे। सूर्यास्त थई जवामा थोड़ी ज वार छे। सूर्यास्त थई जवामा थोड़ी ज वार छे। सपनामा सूर्य जेवा सपना हजार छे। रस्तो मळ्यो लांबो रस्तो मळ्यो लांबो पगला टूंका पड़े। चाली जवामा सगळो दारो दमाम छे। अंतमा लखे लख लख करियानो पर्दो आगो जरी गयो। लख लख करियानो पर्दो आगो जरा गयो। पर्दानी बन्ने बाजू ए आर पार छे। जाने के सत्य ए प्रकाश मा लावता होय एम कहे के पर्दानी बन्ने बाजू ए आर पार छे। सब आ मानस एमनी घणी लोक जीबे चढ़ेली एवी यादगार गजल रचना थी एमनु चोक्कस एक स्थान गजल क्षेत्र गुजराती कविताना एक विश्व मा करता गया। एमनु नाम ए रीते गुजराती कविता मा गुजराती गजल मा अमर रहेवा। भले लगता के नामनी आगळ अने पाछळ कशुं ना जोईए ए बधुं छे केटलू पोकळ कशु न जोईए। बहु सरस मारी गमती आ गजल अने एक एक शेर काबिले दाद कही शकाय ए प्रकारना के रोज तकलादी समय वेंढारवो कोने गमे। तूटवू ए काचनू अंजळ कशु ना जोईए। जिंदगी जुगार मोटो आपणू होवुं नहीं। आ वास्तव आज आपणे जोई रह्या छे कि जिंदगी जुगार मोटो आपणू होवुं नहीं। हारवानू त्यां बने पळपळ कशुं ना जोईए। अर्धथी उपरांत आंसु खोईने बैठा छीए। खोई बैठा श्वास पण चंचळ कशुं न जोईए। खोई बैठा श्वास पण चंचळ कशुं न जोईए। एकलो बस एकलो चाल्या करू छू क्यारनो। एकलो बस एकलो चाल्या करू छू क्यारनो। आज के छे तू के पाछो वळ कशु ना जोईए। नामनी आगळ अने पाछळ कशु ना जोईए। ए बधु छे केटलू पोकळ कशु न जोईए। आपणे कविने कहीए एमनी जे दिव्य आत्मा एमने आपणे कही के आ नाम गजल मां कायम लखाई चूक्यु छे। एमने कह्युं हतुं के शिलालेखनो अक्षर छे ए शब्द एमनी सर्जन यात्राथी सार्थक ठरे छे। आवा गुजराती गजलकार उमदा मानवी अने परम मित्र भगवंत उपाध्याय दिव्य चेतना ने लाख लाख वंदन हो जो। नमस्ते।